नमस्कार मम्मी इज यमी किचन में हूँ अपनी होस्ट अने घरनी दोस्त मातंगी माँ कड़ोजा। आज गुजरात यूनिवर्सिटी ना सफरे लई जवा मागू छू। 1949 थी आ यूनिवर्सिटी आवेली छे अने हमणा लास्ट इयर मारो दीकरो एटले अर्क आ यूनिवर्सिटी साथे जोड़ायो छे। बीके स्कूल ऑफ मैनेजमेंट में ए मैनेजमेंट नी स्टडी करे छे अने एने ज मने आ आइडिया आप्यो। યુનિવર્સિટીના બાજુના રોડ ઉપર જનરલ સ્ટોર ને સ્ટેશનરી તમે સાંભળ્યું જ હશે। આ રોડ છે, આ રોડ જ્યાં પૂરો થાય ત્યાં એક ખાવધરી ગલી આવે છે જ્યાં બહુ જ ઓછા રૂપિયામાં સ્ટુડન્ટ્સને અવનવી વસ્તુઓ જમવા મળે છે। અને આ ખાવધરી ગલીની ટોપ 5 એવી તે કઈ વસ્તુ છે કે જે સ્ટુડન્ટ્સને અતિ પ્રિય છે? એની બાજુમાં છોલે કુલચા અને આ જગ્યાએ માત્ર કોલેજિયન જ નહીં, અમદાવાદ નહીં, દરેક વ્યક્તિએ ક્યારેક તો કંઈક ખાતું જ હશે। તમે શું ખાધું છે અને તમને અહીંયાની કઈ વસ્તુ ગમી છે, ભાવી છે એ ચોક્કસથી કોમેન્ટમાં લખજો। અને ક્યારેક એમ હોય કે કંઈક સારું ખાવું છે પરંતુ પૈસામાં તકલીફ ના પડે એવું સસ્તું પણ ખાવું છે તો આ રોડ ઉપર ચોક્કસથી તમને 50 રૂપિયાના પરોઠાથી માંડીને અનલિમિટેડ પાઉંભાજી અને ખૂબ બધી વસ્તુઓ મળશે। ચા તો સવાલ જ નથી, કોલેજ હોય ત્યાં હોય જ। એટલે ટૂંકમાં હું તમને કહેતી હતી એમ કે એવી રીતે 5 કઈ વસ્તુ કે જેને આપણે નંબર આપી શકીએ કે પહેલો નંબર, બીજો નંબર, અને એ પણ સ્ટુડન્ટ્સના દ્રષ્ટિકોણથી મારા દીકરાએ જ આ 5 વસ્તુના નંબર આપેલા છે। આપના પ્રમાણે કઈ 5 વસ્તુ છે એ પણ ચોક્કસથી જણાવજો। અમે 3 વસ્તુ ચાખી અને ચોથું જે જગ્યા હતી ત્યાંનું કોલ્ડ કોકો પીધું, કારણ કે 2 વચ્ચે 3 વસ્તુ ચાખીને પછી બીજી 2 વસ્તુ ચાખવી એટલી કેપેસિટી હતી નહીં। પણ મારા સને આ વર્ષમાં લગભગ દરેક જગ્યાની દરેક વસ્તુ ચાખેલી છે એટલે એના દ્રષ્ટિકોણથી અને એના ફ્રેન્ડ્સના દ્રષ્ટિકોણથી 5 વસ્તુ એણે નક્કી કરી હતી। અહીં તમને ઓમલેટ પણ મળી જશે, ખીચું મળી જશે, ભેળ પાણીપુરી સવારે પણ મળી જશે। અમદાવાદની આ એક ખાસિયત છે કે અમદાવાદમાં તમને બધી જ વસ્તુ સવારથી રાત સુધી મળે, જ્યારે રાજકોટમાં તમે સવારે પાણીપુરી ગોતવા જાઓ ને તો ન મળે, બપોર પછી જ તમને પાણીપુરી મળે। અહીં બધા જ સ્ટુડન્ટ્સ ખાતા હતા। આ ભાઈને ખ્યાલ આવી ગયો કે યુટ્યુબર કોઈ આવ્યું છે। અમે લોકોએ પહેલાં દાળ પકવાન ચાખ્યા અને અર્કના કહેવા પ્રમાણે નંબર 1 આ સ્ટ્રીટમાં કોઈ વસ્તુ હોય તો એ દાળ પકવાન છે। હા, દાળ પકવાન રાજકોટ જેવા ન હતા, ફ્રેન્કલી મને એટલા બધા ન ભાવ્યા, પરંતુ અમદાવાદના લોકોને દાળ પકવાનનો આ જ સ્વાદ ભાવતો હશે। અને બીજી એક વસ્તુ મેં માર્ક કરી છે, તમે પણ માર્ક કરી હશે, અમદાવાદના લોકો બધી જ વસ્તુમાં ચીઝ નાખે, દાળ પકવાનમાંય ચીઝ હોય, મસાલા પૂરીમાંય ચીઝ હોય। આપણને એમ થાય કે દરેક વસ્તુમાં ચીઝ, પણ એ લોકો માટે ચીઝ એટલે હાઈફાઈ વસ્તુ। આ આખી સ્ટ્રીટ છે લગભગ 1/2 કિલોમીટર ઉપર અને 25-30 તો ઓછામાં ઓછી રેકડીઓ હશે ત્યાં, સ્ટોલ્સ ગણી શકાય, રેકડી તો નહીં જ।
અને તમને 30 રૂપિયાથી માંડીને 200-250-300 રૂપિયા સુધીની વસ્તુઓ જમવામાં મળી જશે. અમે દાળ પકવાન ખાતા હતા, મેં તમને કીધું એમ મને ઓછા ભાવ્યા દાળ પકવાન, પણ અર્કને આ દાળ પકવાન ભાવે છે. આ મારો સન છે, દાળ પકવાન આવા હતા, પણ નંબર 1 એણે આપ્યું છે એટલે ચોક્કસથી એમાં કંઈક તો હોય જ. અને ત્યાંના લોકોના સ્વાદ અને કાઠિયાવાડી સ્વાદમાં હાથી ઘોડાનો ફેર હોય છે. પછી અમે લોચો ખાધો, સુરતી લોચો અમદાવાદમાં, એ સરસ હતો. આ ભાઈ ઢોસો ઉતારે છે અને તમે જોઈ શકો છો ક્લીન છે, ગંદકી પણ નથી એટલી. 50 રૂપિયાનો જ સાદો ઢોસો, એમાં 2 જાતની ચટણી અને સાંભાર. અત્યારે દરેક જગ્યાએ 50 રૂપિયામાં તો કંઈ જ નથી આવતું, ત્યારે આ એક એરિયા એવો છે કે જ્યાં તમને 50 રૂપિયામાં તમારું પેટ ભરાઈ જાય એટલું જમવાનું મળે છે અલગ અલગ. અને તમે ઢોસાનો શેપ પણ જોઈ શકો છો, ક્રિસ્પી ઢોસો મંગાવ્યો હતો, બહુ જ સરસ, અને અમારું પેટ તો બેયનું ફૂલ થઈ ગયું હતું. ખીચું ખાવું હતું, ખીચું મારું ફેવરિટ છે, પણ લોચો ખાઈ લીધો હતો એટલે ખીચું ન ખાધું. પછી અમે લોકો ચોથો નંબર આપી શકાય ચોપાસો. આના બર્ગર ખૂબ જ વખણાય છે, 49 રૂપીઝમાં બર્ગર આપે છે, પરંતુ પેટ ભરેલું હતું એટલે બર્ગર ખાઈ શકાય એમ નહોતું. અમે અહીંયા કોલ્ડ કોકો પીધો અને અર્કે અહીંયાની ફ્રેન્ચ ફ્રાઈઝ ચાખેલી છે, જે ખૂબ જ ટેસ્ટી છે. આ ઢોસાનું આખું મેનુ છે, તમે જોઈ શકો છો. 100 રૂપિયાની અંદર તો તમને ભાવતો ઢોસો મળી જાય અને 50 રૂપિયામાં તમને જોઈએ એ વસ્તુ તમને અહીંયા મળી જાય છે. અને પાંચમો નંબર આવે છે છોલે કુલચા. ત્યાં કોઈ પણ છોલે કુલચા બહુ જ ટેસ્ટી હોય છે. અમે લોકોએ કોલ્ડ કોકો પીધો અને મને તો આ જગ્યાથી મારા કોલેજના દિવસો યાદ આવી ગયા. હા, અમારા કોલેજની આજુબાજુ આવું કંઈ હતું નહીં. ચોક્કસથી તમે કોમેન્ટ કરશો ગુજરાત યુનિવર્સિટીની બાજુમાં તમને શું ભાવે છે, તમારી કોલેજ તો જો તમને યાદ આવી હોય તો પણ એનું પણ કોમેન્ટમાં લખજો. અને ફરી આવા કોઈ વિડીયો જોવા છે અને કયા પ્રકારના વિડીયો જોવા છે એ પણ ચોક્કસથી કહેજો અને શેર કરજો.